نحمده ونصلي على رسوله الكريم اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اياك نعبد واياك نستعين اياك نعبد واياك نستعين يا الله پاک ہم تیری ہی بندگی کرتے ہیں اور تیری ہی مدد کے طلبگار ہیں بے شک سب تعریف تیرے ہی لیے ہے تو ہی آسمانوں کا رب اور زمینوں کا مالک ہے تو ہی سب جہانوں کا پروردگار ہے آسمان اور زمینوں کے ساری کبریائی تیرے ہی لیے ہے یا اللہ پاک تو ہی بڑا غالب اور بڑی حکمت والا ہے یا اللہ پاک تو ہی بڑا غالب اور بڑی حکمت والا ہے لخمسۃ اطفی بہا حر الوباء الحاتمہ المصطفیٰ والمرتضیٰ وابناہما والفاطمہ السلام علیکم سو پرتھم اللہ تعالیٰ نو لاکھ لاکھ احسان کہ اللہ تعالیٰ મને આ કામની હિદાયત આપી અને ખૂબ ખૂબ કરમ પીર મશાયખ બાવાનો જેમણે રાહ બતાવી. પીર મશાયખ બાવાએ પોતાની કિતાબ દિવાને મશાયખના ત્રીજા ભાગ એટલે કે ગઝવાતની અંદર પીર મશાયખ બાવાએ પોતાનું 514મું બયાન આપ એ બયાનમાં લખો છો. સુનો દીન કે રે ભાઈઓ કરો દીન કાજ ટોલી કે રબ નામ બના ના હોવે રે બોલી यूं मोहक्कम टोली कर आपकी बंधाओ अने एक ठे मल मल दिन रे कमाओ तो रब बना और ना याद रे आवे दीन नबी जी हो केरा टोली सेती रे पावे. पीर मशायक बाबा कहे छे के ए दीन ना भाइयो दीन ना काम माटे एक टोली बनाओ के जे टोली नू काम अल्लाह ताला ना जिक्र सिवाय बीजू कहीं ज ना होए आवी रीते एक मजबूत टोली बनाओ અને ખૂબ દિનનું કામ કરો. પીર મશાયખ બાવા કહે છે કે જો આ રીતે તમે કામ કરશો તો તમને અલ્લાહ સિવાય કંઈ જ યાદ નહીં આવે અને આવી ટોળીઓથી આવા ગ્રુપથી બીજા ઘણા બધા લોકોને અલ્લાહ અને તેના પ્યારા રસૂલનો દીન મળશે. તો પીર મશાયખ બાવા આ રીતે આપણને હિદાયત આપે છે. મને આજે પીર મશાયખ બાવાએ જે હિદાયત આપી એ હિદાયત ઉપર અમલ થાય છે એ વાતની પણ ખૂબ ખુશી છે. હું આજે તમારી વચ્ચે પીર મશાયખ બાવાની સીરતે મુબારક કે પીર મશાયખ બાવાની હયાતી જિંદગી નહીં મૂકું, કેમ કે અલ્લાહ તાલાના કરમથી પીર મશાયખ બાવા પર ખૂબ તફસીરથી મેં બયાન કર્યું છે અને એ બયાન તમને આ ચેનલ પર જ મળી જશે કે પીર મશાયખ બાવા અલ્લાહ તાલાના કેવડા મોટા વલી થઈ ગયા, એટલે સુન્નત વલ જમાતના કેવડા મોટા વલી થઈ ગયા. પીર મશાયખ બાવાને જ્યારે અલ્લાહના પ્યારા મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો દીદાર થયા બાદ આપે પોતાના મુરીદો માટે 13 ભાગોની અંદર દીવાને મશાયખ લખ્યું, જેની અંદર પીર મશાયખ બાવાએ દીનની નાનામાં નાની વાતો આવરી લીધી. પીર મશાયખ બાવાના એ દીવાને મશાયખના 13 ભાગોમાં જે શરિયત અને તરીકતની વાતો પીર મશાયખ બાવાએ લખી ગુજરી બોડિયા ભાષામાં, ઇન્શાઅલ્લાહ તાલા અલ્લાહ તાલાના કરમથી અને પીર મશાયખ બાવાને અલ્લાહ તાલાના કરમથી અને પીર મશાયખ બાવાના વસીલાથી જેમ જેમ એ ગુજરી ભાષાનું આજની સરળ ગુજરાતી ભાષાની અંદર જેમ જેમ અનુવાદ થતું જશે તેમ તેમ મશાયખી મુરીદો અને ઉમ્મતે મોહમ્મદી વચ્ચે અલ્લાહના દીનને ખિદમતના મકસદથી આ ચેનલ પર આમ કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ. અને તેની સાથે સાથે પીર મશાયખ ખાનદાનના બુઝુર્ગોએ દીની સાહિત્ય જે જે લખ્યું છે એ બધું પણ સમય સમયાંતરે આ ચેનલ પર મૂકવામાં આવશે. તો આવો તમને હું પીર મશાયખ બાવાએ જે દીવાને મશાયખ લખ્યું એ દીવાને મશાયખના 13 ભાગોનો ખૂબ ટૂંકમાં પરિચય આપું. પીર મશાયખ બાવાએ જે 13 ભાગો લખ્યા દીવાને મશાયખમાં એમાં સૌથી પહેલો ભાગ એટલે નૂરનામા. નૂરનામાની અંદર પીર મશાયખ બાવાએ અલ્લાહ તાલાની પાક જાત વિશે લખ્યું, એમની સિફતો વિશે લખ્યું, અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના નૂર વિશે બયાન લખ્યા છે નૂરનામાની અંદર. ત્યારબાદ એ સિવાય અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની પેદાઈશના બયાન આપે નૂરનામાની અંદર લખ્યા છે. ત્યારબાદ બીજો ભાગ એટલે મેરાજનામા. મેરાજનામાની અંદર પીર મશાયખ બાવાએ જે અલ્લાહના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને જે મેરાજ થઈ એ મેરાજનું મુકમ્મલ બયાન પીર મશાયખ બાવાએ આખા ભાગની અંદર લખેલું છે. ત્યારબાદ ત્રીજો ભાગ એટલે ગઝવાત. ગઝવાતની અંદર
પીર મશાઈખ બાવાએ અલ્લાહના પ્યારા હબીબ જે જે જંગોમાં આપે ભાગ લીધો હતો, જે જે જંગ આપે લડી હતી, એ બધી જ જંગોનું ડિટેલમાં આપે એ ત્રીજા ભાગની અંદર વર્ણન કર્યું છે. ત્યારબાદ ચોથો ભાગ એટલે ગિરદિયા. ગિરદિયાની અંદર પીર મશાઈખ બાવાએ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના હુલિયા મુબારકના બયાન લખ્યા છે અને ઉમ્મુલ મોમિનીનના બયાન લખ્યા છે એની અંદર. ત્યારબાદ પાંચમો ભાગ એટલે મોજીઝાત. મોજીઝાતની અંદર પીર મશાઈખ બાવાએ અલ્લાહના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના એ ટાઈમના જે જે મોજીઝાઓ થયા હતા એ મોજીઝાઓનું બયાન એની અંદર લખેલું છે. ત્યારબાદ છઠ્ઠો ભાગ દીવાને મશાઈખનો એટલે વિશાલનામા. વિશાલનામાની અંદર પીર મશાઈખ બાવાએ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના આખરી ટાઈમનું બયાન લખેલા છે અને એ સિવાય 60 દુરુદે પાક પડવાની ફઝીલતના પણ આપે બયાન એની અંદર લખેલા છે. ત્યારબાદ સાતમો ભાગ એટલે કે ખુલ્ફાએ રાશિદીન. ખુલ્ફાએ રાશિદીનની અંદર પીર મશાઈખ બાવાએ અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના ચાર યારો હઝરત અબુબકર સિદ્દીક રદિયલ્લાહુ તઆલાનો, હઝરત ઉમરે ફારૂક રદિયલ્લાહુ તઆલાનો, હઝરત ઉસ્માને ગની રદિયલ્લાહુ તઆલાનો અને મૌલાએ કાયનાત મૌલા અલી મુશ્કિલ કુસા કરમલ્લાહુ વજુલ કરીમ, આ ચારેય ખુલ્ફાએ રાશિદીનની બુઝુર્ગીના બયાનો પીર મશાઈખ બાવાએ પોતાના સાતમા ભાગની અંદર લખેલા છે. ત્યારબાદ આઠમો અને નવમો ભાગ એટલે મકતુલનામા એક અને મકતુલનામા બે. એની અંદર પીર મશાઈખ બાવાએ કરબલાનું બયાન લખેલું છે, અહેલે બેતની બુઝુર્ગી લખેલી છે, અલ્લાહના પ્યારા રસૂલના ખાનદાનની ફઝીલતની બુઝુર્ગીના બયાન પીર મશાઈખ બાવાએ મકતુલનામા ભાગની અંદર એક અને બેની અંદર લખેલા છે. ત્યારબાદ દસમો ભાગ એટલે ઈમાન ભાગ એક. એની અંદર પીર મશાઈખ બાવાએ હદીસોના બયાન લખેલા છે, બીજી આસમાની કિતાબોના બયાન, પૈગંબરોના બયાન, એ સિવાય કયામત પર ઈમાન રાખવું, કબીરા ગુના, એ બધી વસ્તુના બયાન પીર મશાઈખ બાવાએ દસમો ભાગ એટલે કે ઈમાન ભાગ એકની અંદર લખેલા છે. ત્યારબાદ અગિયારમો ભાગ એટલે ઈમાન ભાગ બે. ઈમાન ભાગ બેની અંદર પીર મશાઈખ બાવાએ કબરના અઝાબના બયાન, સુન્નતની પેરવી, અલ્લાહના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સુન્નતની પેરવી કરવાની તાકીદ કરી છે એના બયાન લખેલા છે, બિદ્દતથી બચવાના બયાન પીર મશાઈખ બાવાએ લખેલા છે. ત્યારબાદ દીવાને મશાઈખનો બારમો ભાગ એટલે કે ઇબાદત ભાગ એક. એની અંદર પીર મશાઈખ બાવાએ વઝુના બયાન, ગુસલના બયાન, પાક પાણી, નાપાક પાણી, તયમ્મુમના બયાન, એ બધાય બયાનો પીર મશાઈખ બાવાએ બારમા ભાગની અંદર લખેલા છે. તેરમો ભાગ એટલે ઇબાદત ભાગ બે, દીવાને મશાઈખનો તેરમો ભાગ. એની અંદર પીર મશાઈખ બાવાએ ઝકાત, રોજા, હજ, નિકાહ, કુરબાની, મકરૂહાત વગેરે બાબતના પીર મશાઈખ બાવાએ તેરમા ભાગની અંદર બયાન લખેલા છે. તો પીર મશાઈખ બાવાએ આ રીતે દીનની મોટી કિતાબો જેવી કે મિસ્કાત શરીફ, બુખારી શરીફ, મુસ્લિમ શરીફ, ઇબને માજા, આવી મોટી મોટી મોતબર કિતાબોના હવાલા લઈ અને પીર મશાઈખ બાવાએ આ દીવાને મશાઈખ તેર ભાગોની અંદર મુકમ્મલ કર્યું. ઇન્શાઅલ્લાહુ તાલા આ બધી જ વાતો ઇસ્લામિક મહિના પ્રમાણે 11 અને 21મા ચાંદે મગરીબ બાદ આ ચેનલ પર મૂકવામાં આવશે અને એ સિવાય પણ મહિના દરમિયાન કોઈ દીની તારીખી દિવસ આવશે તો તે દિવસે પણ તારીખી દિવસને લઈ પીર મશાઈખ બાવાએ લખેલી વાત પણ મૂકવામાં આવશે. અલ્લાહ તાલા આ ચેનલ મશાઈખી દર્શની આખી ટીમના બધા જ લોકો જે આ નેક કામમાં મદદ કરે છે, ગુજરાતી અનુવાદ કરવામાં, સાહિત્ય એકઠું કરવામાં, દીનની વાતો ફેલાવવામાં સાથે ઊભા રહેનારાઓ, સપોર્ટ કરનારાઓ, એ સિવાય પણ ટીમમાં આલિમો છે, શરિયતના જાણકાર છે, હદીસના જાણકાર લોકો પણ છે, આ બધા જ લોકોને અલ્લાહ તાલા દુનિયા અને આખરતમાં કામયાબી આપે અને જેટલા પણ લોકો પીર મશાઈખ બાવાની વાતો સાંભળે છે, સાંભળવાના છે, સાંભળી અમલ કરવાના છે, જે લોકો પીર મશાઈખ બાવાની હિદાયતોનો ફેલાવો કરે છે તે બધાની પણ મુશ્કેલી અને પરેશાની અલ્લાહ તાલા તેના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના સદકા અને વસીલાથી દૂર કરે. આમીન સુમ્મા આમીન. અલ્લાહ તાલા આપણને સૌને તેના પ્યારા હબીબની સુન્નતો પર ચાલવાની તોફીક આપે. અલ્લાહ તાલા આપણને નમાઝ પઢવાની તોફીક આપે. અલ્લાહ તાલા તેના પ્યારા હબીબના સદકે અને વસીલે પીર મશાઈખ બાવાએ જે તેના પ્યારા રસૂલનો રાસ્તો બતાવ્યો એ રાસ્તા પર ચાલવાની તોફીક આપે. આમીન સુમ્મા આમીન.